जय जयेंद्र, बिल्कुल पंडित जी ना। दानं नमो सिद्धां नमो आयरियाणं नमो वज्रायाणं नमो लोहे सर्वसाहूणं एषो पञ्चन्मुखारो सर्वपावपणासनो मङ्गलानां च सर्वेषीं परमं वै मङ्गलम्। परमात्मा श्री माई प्रभुना शासनमां જૈન દર્શન તત્વોને સમજાવનારા અનેક આચાર્ય મહાત્માઓ થયા, 11 ગંધર્વ ભગવાન, શંભુ સ્વામી, પ્રભો સ્વામી, શ્રી ભટ્ટજી, એની પછી અનેક આવા મહાપુરુષો બન્યા છે જેમણે પરમાત્માની વાણીને આગમો દ્વારા, શાસ્ત્રો દ્વારા, નાના નાના ગ્રંથો દ્વારા આપણા સમાજને પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે। એમાં 300 વર્ષ પહેલા થયેલા 1725 આસપાસ કેશવ વિજયજી ઉપાધ્યાય, એ બહુ મોટા પંડિત વિદ્વાન મહારાજ સાહેબ હતા। 12 વર્ષ કાશીમાં અભ્યાસ કર્યો અને સારી વિદ્યા મેળવી અને જૈન શાસનનું ગૌરવ વધાર્યું અને ગ્રંથો બનાવ્યા। એમણે જ આ અધ્યાત્મ સાર એ નામનો ગ્રંથ બનાવ્યો છે જે આપણે દર શનિવારે સમજી રહ્યા છીએ। એના 92 શ્લોક સુધી આપણે અર્થ ગયા શનિવાર સુધીમાં કર્યા છે। આજે 93 શ્લોકથી હું એનો અર્થ સમજાવવાનો પ્રયત્ન કરું છું। તમારી પાસે પુસ્તક હોય તો ચોપડી ખોલજો, શ્લોક નંબર 93 અને પાના નંબર 56 રાખી 6-6 સ્વરનો એક જો પૂરા પ્રેમારંભે તદન તદ વિચ્છેદ ઘટને તદુચ્છેદે દુખા ને ચક્રજી ને ચેતા વિસહતે નિપા કાદા પાપા ઇચ સકલ બના બહુલા જનો યસ્મિન અસ્મિન ક્વચિદ સુખમ અંત ન ભવે। આવા રાગવાળા આ શ્લોકો છે। આ સંસારમાં પ્રાણીઓ પહેલા જેમના આરંભ કરવામાં ઘણું દુઃખ મેળવે, કોઈ પુરુષ કોઈ સ્ત્રી સાથે, કોઈ સ્ત્રી કોઈ પુરુષ સાથે સંબંધ બાંધવા, એને મળવા માટે રાત્રિ જાગરા કરે, અનેક જાતના ભૂખ તરસ વેઠે અને છુપા છુપા મળવાનો પ્રયત્ન કરે, એ પેલા પ્રેમ ઉત્પન્ન કરવામાં દુઃખ તદ ઉચ્છે જે દુઃખાને, એ છતાંય એકબીજાનો પ્રેમ જળવાય નહીં, એકબીજા કોઈ નાના કારણસર બોલી બાજી પડે તોય દુઃખ। એટલે કઠિન ચેતા વિસરતે, તો કઠિન મન હોય એ જીવ આ સંસારનું પ્રેમ કરવામાં, પ્રેમને ચલાવવામાં એ દુઃખ છે એને સહન કરી શકે, નિપાકા દાપાકા હિતો અને કુંભારના પછીમાં નાખેલા ઘડાની જેમ તપતો છતો, જેમ કુંભારના ભઠ્ઠામાં ઘડો નાખ્યો કાચો બનાવી તો પક્કો થવા માટે એની ઘણી આગ સહન કરવી પડે, એમ એ વીરની આગ પરાભવની આગ કરતો છતો દુઃખોને આ જીવ સહન કરે છે અને છેલ્લે દુષ્કર્મના વિપાકના ઉદયને લીધે ભવાંતરમાં નિબોધ અને નરક એવા ભવ પામીને અનંતકાળ દુઃખને પામે છે। એટલે સંસારમાં ક્યાંય અમૃત નથી, ક્યાંય મીઠાશ નથી, કેવળ પરિણામે દુઃખ જ છે, ઉપાધિઓના પોટલા જ છે,
बड़े उत्तम आत्मा होई हम आसक्त बनू नहीं पण जेम बने देन मनी साधन सामग्री ने सफल करवा धर्म तरफ प्रयास करो धर्म ने जिंदगी अपने संसार की कारना से ने मानव भाव में जितने धर्म थी सके इतने बीजा भाव में शक्य नहीं मानव भाव में गुरु नो योग मले मंदिर मले भगवान मले अने क्या सब करवानी इच्छा थाय वैराग्यनी वृद्धि थाय अने सज्जन पुरुषोनी सोबत थाय तीजना भाव में नरकना भाव में आ बधुं शक्य नहीं એવોનો ભાવ માં શક્ય છે પણ ભોગ વિલાસ વધારે હોવાથી એ એમાં ખેંચી જાય છે. આ મહાપુરુષો આપણને આવી રીતે સમજાવે છે કે એ જી કઈ સમજ સંસારમાં પ્રેમ કરવામાં દુઃખ પ્રેમને ભાવમાં દુઃખ અને પ્રેમ હોવા છતાં વિયોગ થાય ત્યારે દુઃખ એ બધી દુઃખ દુઃખ ને દુઃખ જ છે. એ જી ઘણી ખેદકારક વાત છે આ પ્રત્યક્ષ દેખાતા સંસારમાં કોઈ પણ ઠેકાણે સુખ અને શાંતિ હોતી નથી. કેમ કે જે સંસારના પ્રાણી પ્રથમ પ્રેમ ઉત્પન્ન થયા પહેલા પ્રેમના આરંભમાં પ્રથમ પ્રીતિ ઉત્પન્ન કરવામાં નાના પ્રકારના દુઃખોને પ્રેમ મેળવવા માટે પ્રયાસ આદિ કરવાના કષ્ટોને વિશે છે કરીને સહન કરે છે પામે છે અનુભવે છે. ત્યાર પછી પ્રેમ ઉત્પન્ન થયા બાદ એ પ્રેમ કાયમ ટકે અવિચ્છેદ સિક્કા વાળો બને એના મનની અનુકૂળતા એ વર્તવામાં ઘણા દુઃખોને સહન કરે છે. પુરુષ હોય એ પત્નીના મનને અનુકૂળ વર્તવામાં અને પત્ની પુરુષના મનને અનુકૂળ વર્તવામાં પણ ઘણા દુઃખો સહન કરે છે. કેમ કે પ્રતિકૂળ વર્તવાથી પ્રેમના ભંગનો સંભવ છે. જો પતિ પત્નીને ના અનુસરે કે પત્ની પતિ ના અનુસરે તો પ્રેમ લાંબો ટાઈમ ટકે નહીં. અને ત્યાર પછી એ પ્રેમનો જયારે વિયોગ થાય એક જણનું મૃત્યુ થાય એના કારણે ત્યાર પછી કઠોર મનવાળા થઈને એ પ્રાણી ઘણા સંતાપને લીધે કુંભારની ભઠ્ઠીમાં નાખેલા ઘડાની જેમ આ જન્મમાં સંતાપ જ કરે છે, ચિંતા જ કરે છે, વિચારો જ કરે છે અને ઉદાસીન મોઢાવાળો થઈને સંસારમાં ફરે છે. એટલે ક્યાંય ચેન પડતું નથી. એટલે પ્રેમે આપણે દુઃખમાં નાખ્યા. પ્રેમ કરતા છુપા છુપા મળવાનું, છુપી વાત રાખવાની એટલે દુઃખ અને પ્રેમ ના ભાવમાં દુઃખ એકબીજાને એકબીજાને સાચવવા પડે અને છેલ્લે પણ વિયોગ વખતે દુઃખ. માટે મહાપુરુષો કહે છે આમાં કઈ સુખ નથી, તમે એને ઓળખો અને થજો. હવે શ્લોક નંબર 94. આ સંસાર મહામો રાજાની એક રણભૂમિ છે. જેમ યુદ્ધાને લડવા માટે રણભૂમિ હોય એમાં એનો પાવર વધારે હોય એમ આ સંસારમાં સ્ત્રી પુરુષો ભેગા થાય, મિત્રો ભેગા થાય, સત્તાવાળા ભેગા થાય, પૈસા વધે, આવા બધા પર પદાર્થોના સહયોગથી મોહ રાજા વધારે નચાવે આપણને. એટલે આ સંસારમાં દુઃખ દુઃખ ને દુઃખ જ છે. મૂલાક્ષી દુઃખ બાણઈ રિય નેતમ ધર્મ કટકમ વિલિપ્તા રુદ્રેશા યચ બહુલમ રાગ રુધિરૈ ધન્વંતી ઉર્ધ્વમ ક્રૂરા વ્યસન સદ ગૃહાસ વૃદ્ધાસ તદીયમ મા મોહ ક્ષોણી રમણ રણભૂમિ ખલુ ભવ. આ ભવરૂપી રણભૂમિને વિશે સ્ત્રીઓની જે દ્રષ્ટિ કથાક્ષરૂપી પાણોને કરીને ધર્મરૂપી સૈન્ય હણાયું છે. એવા એવા કટાક્ષો આંખથી કરે કે પુરુષ એમાં લપાઈ જાય, મોહન બની જાય. એટલે ધર્મરૂપી સૈન્ય તો એમાં દટાઈ જાય છે. જેથી કરીને એ ભવરૂપી રણભૂમિમાં ઘણા રાગરૂપી રુધિર વડે હૃદયરૂપી પ્રદેશો
લિપ્ત થયા છે તથા સેંકડો વિષ્ણુ રૂપી ક્રૂર ગી પક્ષી હંમેશા મસ્તક ઉપર ઉડે છે. તેથી કરીને ખરેખર આ ભવ સંસાર માં મો રાજાની રણભૂમિ છે. કવિ કવિતાની જેમ અને ઉપમાઓ આમાં આપે છે. આ ઉપમાઓમાં આપણે કોઈ ના જઈએ એનું બરાબર ધ્યાન રાખવાનું. આ સંસાર ખરેખર હમણાં કહેવામાં આવશે એવા સજ્જનપણાને લીધે આ દૃશ્યમાં યુદ્ધના લક્ષણવાળી મિથ્યાત્વ અને વિષય કસાયાદી રૂપ માં મોહનીય કર્મની એટલે મોહ પૃથ્વી પૃથ્વીની યુદ્ધ કરવાની ભૂમિ છે અને આવી ભૂમિમાં મોહ રાજા જીતે છે અને આપણે ઘણી વાર હાર ખાઈ ગયો છે. મોહને વિશે કામદેવનું જ મુખ્ય ગુણ હોવાથી એને અનુસારે વર્ણન કરે છે કે હરણ સરખા નેત્રવાળી એટલે મૃગાક્ષી એવી સ્ત્રીઓની દ્રષ્ટિ રૂપી માણોએ કરીને આ ભવરૂપી રણભૂમિને વિશે બ્રહ્મવ્રતાદિ ધર્મના કટકને પર સૈન્યનો જય કરવામાં હેતુભૂત સુભાવનાદી સૈન્યને હણી નાખ્યું છે. મોહ રાજા એટલું જોર કર્યું છે કે સુભાવનાઓને આવવા દેતો જ નથી. અનિત્ય અસરણ આવી મોહને નાશ કરવાની જે ભાવના એ ભાવનાઓને આ જીવમાં પ્રવેશ કરવા દેતો નથી. મોહ છે નાશ બોલ તેથી ઘણા લાગરૂપી બુદ્ધિને કહીને સ્ત્રી વિગેરે આસક્તિના પરિણામ રૂપ એવા રૂપિયોને કહીને મનના પ્રદેશો મનરૂપી સ્થાનો અત્યંત લિપ્ત બની ગયા છે. પહોંચ્યું એટલે લાગરૂપી બુદ્ધિના પ્રવાહ વડે ભરપૂર થયેલા છે, ખડાઈ ગયેલા છે. સેંકડો કથરૂપી ક્રૂર સ્વભાવ વાળા ઈદ પક્ષીઓ માથા ઉપર માંસાહારના ઈશ્વરૂપી હટક્યા કરે છે. માટે ખરેખર આ ભાવ એ મોહ રાજાની રણભૂમિ છે અને એમાં લગભગ મોહ રાજાનો વધારે વિજય થાય છે અને આત્માની હાર થાય છે. કારણ કે અનાદિના મોહના સંસ્કાર છે અને આ ભાવમાં પણ મોહના સંસ્કાર પંચિંદી વળી જોર કરે એટલે આત્માની હાર થાય ને મોહનો વિજય થાય. એટલે જ્ઞાની સમજાવે છે કે કંઈક સમજો, અનંત પુણ્યએ આપણને આ ભાવ મળ્યો છે, ફરી વાર આ ભાવ મળશે કે કેમ એ શંકાનું સ્થાન છે. તો મળેલા ભાવને સફળ બનાવીએ, મનને ત્યાગ તપ ને વૈરાગ્યમાં જોડીએ, પણ મોહની રાજધાનીમાં ન જોડીએ. સંસારમાં રહેલા પ્રાણીઓનું અપૂર્વ ગ્રહીલપણું છે એટલે અસાગ્રપણું એ મનમાં વિચારવું એ સમજાવે છે. શ્લોક નંબર 95 અસંતિ ક્રીડંતિ ક્ષણમતિ બહુધા રુદંતિ ક્રંદંતિ ક્ષણમત વિવાદમ વિધગ્વે. પલાયંતમ દગતિ પરિનૃત્યંતિ વિવસા ભવે મોહોન્માદમ કમપિ તનુભાજ પરિગતા. આ સંસારમાં મોહના અપૂર્વ ઉન્માદને પામેલા એ મોહની વસેલા પ્રાણીઓ પરાધીનપણે ક્ષણવાર હસે છે, ક્ષણવારમાં ક્રીડા કરે છે, પછી ક્ષણવારમાં ખેદ પામે છે, પછી ક્ષણવારમાં રડવું રુદન કરે છે અને પછી ક્ષણવારમાં ઈશ્વરનો વિયોગ થાય ત્યારે આક્રંદન કરે છે, ક્ષણવારમાં વિવાદ કરે છે, કોઈ વાર ભાગી જાય છે, કોઈ વાર હસ પામે છે અને કોઈ વાર નાશ કરે છે. એમ આ મોહ રાજા આપણને અનેક કાર્યોમાં જોડે છે અને મોહને પરોસેલો આ જીવ હસવાનું, રડવાનું, ખીરવાનું અને બીજા ઉપર આરોપ મૂકવાનું આ કામ તો કરવાની બહુ ટેવાયેલો થઈ જાય છે. ભૂતપ્રેતાદિકના આવેશ વાળું બેભાન પણ જેમ શરીરમાં ભૂતપ્રેત મળી ગયા હોય તો માણસ બેભાન થાય, ન બોલવાનું બોલે,
ન કરવાનું કરી આંખના છાળા ઈલી જાતના બની જાય એમ મોહની વસેલા આંખો ઈલી જાતની રાતથી ભરેલી ઈથી ભરેલી અને કસાઈની ભરેલી મારામારી વાળી આવી આંખો બની જાય અને આ જીવનું સ્વરૂપ બદલી જાય. આ સંસારમાં પ્રાણીઓ કોઈ કહી ન શકાય એવા અપૂર્વ મોહના ઉન્માદની ઉન્મત્તતાને પામેલા દેખાય છે. તેઓ શું કરે છે એ હવે ગુરુજી સમજાવે છે કે પરાધીન એ મોહરાજને પરવશ થયેલા પ્રાણીઓ કોકવાર હશે કે નાશીનું નિમિત્ત હોય કે ના હોય તો પણ મોડું કાલ મૃત્યુનો વિકાસ કરે છે. બુદ્ધની જેમ આંખો કાઢીને બીજી ધરાવે છે. સલવારમાં કામ ક્રિયાનો આનંદ કરે છે એ સ્ત્રી અગે ભોગમાં જોડાય છે. સલવારમાં બહુ પ્રકારની પામે છે. એટલે નાના પ્રકારની મન વચન ને કાયાની અરક્તિને લીધે ચિંતા આવી જાય છે. ઉદાસીનતા થાકી ગયા હોય એમ કરી મળી જાય છે. ભાઈ સલવારમાં રડવા માંડે છે. ઇષ્ટ વસ્તુનો વિયોગ થાય ત્યારે ભાઈ સલવારમાં આક્રંદન કરે છે. એટલે નિરંતર આંખમાંથી આંસુ પાડીને મોટા શબ્દની પોકાર કરે છે. સલવારમાં વળી ઘનાદિકના કારણે વિવાદ એ કજિયા કરે એ લોકો હતી. કોઈ વાર ભય પામીને આમ તેમ ભાગા ભાગ કરે છે. શનિવાર કોઈ વાર હર્ષિત થઈ જાય છે. મનગમતું કામ થઈ જાય એ હર્ષમાં આવી જાય છે અને શનિવારમાં નાચ કરી નાટક કરે છે. આ પ્રમાણે શિષ્ટા કરતા પ્રાણીઓ જાણે ભૂતથી ગ્રસ્ત હોય ભૂત વળ્યું હોય એવા શું ન કહેવાય અને કહેવાય. એ માણસે ભૂત કઈ વળગ્યું હોય કોઈ સમજણમાંથી એવા જીવનો પ્રવેશમાં થયો હોય તો જેમ ન કરવાના કામ કરે એમ મોહને વસેલો જીવ ભાન ભૂલી જાય છે. ન કરવાના કામ કરે છે એ જ્ઞાની સમજાવે છે. આ મોહમાં અંજાવવું નહીં. મોહની જીતતા શીખવું. મોહની સામે પડતા શીખવું. કોઈના ઉપર ક્રોધ આવે તેની સામે ક્ષમા ગુણને ધારણ કરવું. કોઈની સામે માન કરવાનું મન થાય તો નમ્રતા ધ્યાન કરવી. કોઈની સામે માયા કપટ કરવાનું મન થાય એને જીતવા સરળતા જીવનમાં લાવવી. અને કોઈના ઉપર લોભ કોઈ વસ્તુનું લોભ કરવાનું મન થાય તો બને સૌથી નિષ્ફળ બની જવું. કોઈ વસ્તુનો કપટ નથી જરૂર નથી હોય એના રીતે શીખવું. આમ મહાપુરુષો કસાઈને જીતવા મોહના ઉદય ન થાય એ માટે આપણને સમજાવે છે. એક જ્ઞાની આ શ્લોકમાં કહે છે કે આ જીવ જો ન સમજે તો આ મોહના ચાળામાં ફસતી જાય છે અને મોહમય વાતાવરણમાં એનું મોઢું પણ બગડી જાય છે. કોઈ બોલાવે તો ગમે નહીં. કોઈ સાથે વાત કરવી ગમે નહીં. અને વિચારોમાં વિચારોમાં એ જીવનો સમય જાય છે. આ ભાવ તત્વદર્શી વાળા મનુષ્યના હૃદયને તાકારના લાગે છે. એ સાચા તત્વદર્શી વાળા છે કે એ જીવ કોઈ ભાવમાં ન થઈ શકે. ધર્મ એવો ધર્મ આ માનવ ભાવમાં થઈ શકે એમ છે. આવો માનવ ભાવ મળ્યા પછી આ મોહના નાટકમાં તું કેમ જાય છે. આમ જયારે જીવને સમજાય છે ત્યારે આ મોહના ચાળા એને જોઈને દા અહિયામાં દા અરે આ બધું હું ક્યારે ચૂક્યું એવું મનમાં વિચારવું. શ્લોક નંબર 96 અપૂર્ણા વિદ્યેવ પ્રકટ કલમૈત્યેવ પુનય પ્રણાલી વાસ્તાને વિજવ વનિતા યુવનમ ઇવ અનિષ્ણાતે પત્યૌ મૃગદૃશૈવ સ્નેહ લહરી ભવ ક્રીડા વીડા દહતી હૃદય સાચી સદુષમ ખૈકર. અપૂર્ણ વિદ્યા જેને મળી હોય એ જેમ દુઃખી જાય. પ્રગટ જાણેલી ખરી મિત્રતા બીજે માણસ વારંવાર બધા ક્ષેત્રો છે
આવા આપણે જાણ્યું હોય છતાં એનાથી મિત્રતા કરીએ તો કલ્યાણ દુઃખ જ આવે. સભામાં અન્યાયની પરંપરા ચાલતી હોય, નાગરિકે બોલીએ નહીં, અન્યાયની નીચે રહીએ તો દુઃખની પરંપરા જ આવે. એમ એ વિધ્વસ થઈ હોય અને યુવાન અવસ્થામાં આવે તો જે ભિખારી ભાવ વાયુ બને. અકુશળ પુત્રીને વિશે એ મૃગાક્ષીની સ્ત્રી ભરી લહેરીઓ એ દુઃખદાયી બને. એ આ ભવ ક્રિયા સંસારમાં મોહનું નાટક એ રૂપી ભવના નાટક રૂપી ભવના નાટક રૂપી સ્ત્રી લહેરીઓ એ ખરેખર આપણે સંસારમાં ડૂબાનારી છે. અનિષ્ણાત એ પત્યું, પતિ નિષ્ણાત ના હોય તારી હરણના આ કેવી સ્નેહી લહેરીઓ દુઃખદાયી બને છે. એવી રીતે ભવ ક્રિયા વીરા સંસારની ક્રિયારૂપી લજ્જા એ સાચી દ્રષ્ટિ વાળાના હૃદયને પાળે છે. જેને તત્વદ્રષ્ટિ ઉભરી છે સંસાર અસાર લાગ્યો છે, ધન સ્ત્રીનો સંપર્ક અસાર લાગ્યો છે, એને હંમેશા વૈરાગ્ય હૃદયમાં હોવાથી સંસારના એક એક સુખના સાધનો પણ આનંદ દુઃખ આપનાર છે આવું મનમાં ભાસે છે. એ કોઈ સુખના સાધનમાં એ જીવ જોડાતો નથી. પુણ્યદેવી આવી મળે તો સુખ ભોગવે કરો, પણ સુખની ઈચ્છા હોતી નથી. સુખ પણ એ દુઃખ રૂપ જ લાગે છે. અપૂર્ણ વિદ્યાની જેમ પ્રગટ જાણે ઘરની મિત્રાઈની જેમ સભામાં અન્યની પરંપરાની જેમ વિદ્વાસીના યુવાની જેમ અને આ કુદરત પ્રતિને વિશે મૃગાક્ષીની શ્રીલહરીની જેમ અમે દર્શન આપ્યા. આ ભવ ક્રિયા રૂપી સંસારનું જોશો એ લજ્જા તત્વદૃષ્ટિ વાળા પુરુષ દેને પાડે છે. સત્વ એટલે વસ્તુના પરમાત્મા વિશે દ્રષ્ટિ વાળા, સાચી દ્રષ્ટિ વાળા, વસ્તુ સ્થિતિને બરાબર ઓળખનારા એવા મહાપુરુષો મહાપુરુષોના મનને સંસારની વિશે કરેલી ક્રીડાઓ અને જળાશયમાં સ્ત્રીની સાથે કરેલો વિનોદની ચેતામાંથી ઉત્પન્ન થયેલી લજ્જા એ અહિયાને પાળે છે. અરે અરે મેં આ ક્યાં ભૂલો કરી, નાટકમાં સ્ત્રી આજે મજાક કરવામાં કેટલા કર્મ માંડ્યા, મારું બીજા બહુમાં શું થશે, આમ ખેદયુક્ત બને છે. કોની જેમ તો અપૂર્ણ ભણેલી વિદ્યા એ અધૂરી ભણેલી વિદ્યા જેમ પંડિતોની સભામાં એની લાચારી થવાથી દાહકારક બને છે, એટલે કે વાદીથી પરાજય પામેલો પુરુષ સંતાપયુક્ત થઈને વિચરે છે, મને ધિક્કાર છે મેં આ શું કર્યું, જેથી તે વખતે પૂર્ણ અભ્યાસ ન કર્યો એ પ્રમાણે સંસારના વિલાસો પણ વૃદ્ધાવસ્થામાં અથવા વૈરાગ્ય પ્રાપ્ત થાય ત્યારે સંતાપદાયી થાય છે. તથા સ્પષ્ટપણે જાણેલી ફળમાયાવી પુરુષની મૈત્રી જેમ દુઃખદાયી બને છે. આપણને ખબર છે આ મન કપટી છે, જૂઠો છે, પાસે બેસીને ખીચાના અંદર હાથ નાખી અને વસ્તુ કાઢી લેનારો છે, તો આપણે એની મિત્રતા કરીએ એ જેમ દુઃખદાયી થાય છે એમ મિત્રની ખલતા જણાયેલી દાખિત થાય છે. એમાં ભવ ક્રિયાનું નિર્ભુળપણું અસારપણું કંઈ એમાં થતું નથી, આત્માનો કંઈ ઉપકાર થતો નહીં એમ જાણ્યા કરતા એમાં જીવ જોડાય એટલે સંતાપ થાય છે. સત્પુરુષોની સભામાં નિંદવા લાયક એવા ન્યાયની પરંપરા, એટલે ખોટો ન્યાય અપાતો હોય તો ચોરે ચોટી જેમ નિંદા થાય એમ આજી ખોટું કામ કરે એટલે ચોરે ચોટી નિંદાને પામે ત્યારે એને અફસોસ થાય એ મેં આ ક્યાં કામ કર્યું. એટલે જેમ સજ્જનની સભામાં અન્યાય થવાથી મનમાં સંતાપ થાય તેમ અન્યાય રૂપી આ ભવ ક્રીડા પણ સંતાપને જ કરનારી છે. તથા
विधवा स्त्रीला यवन अवस्था मी विधवा स्त्री युवावस्था कधी क्षणे संतापकारक થાય છે એમ ભવ ક્રિયા પર પ્રતિ ક્ષણે સંતાપ કરનાર બને છે તથા અનિપુણ એટલે મુખ પતિના ઉપર મૃગાક્ષી ના સ્નેહના સંજેમ દુઃખદાયી થાય છે એમાં લપકે લપકાઈ જાય છે એટલે જેમ મૂર્ખ પતિને વિશે નિપુણ સ્ત્રીના પ્રેમ કટાક્ષ નિષ્ફળ જવાથી દાહકારક બને છે એમ આ બધી ભવ ક્રિયા પણ સત્યવિતા આત્માઓને સારું તત્વ સમજાવવાથી સંસારની એક એક વસ્તુ અસાર છે તુચ્છ છે ઘણા દુઃખો ઉકેલી મળે છે અને ઘણું દુઃખ આપનાર બને છે આવું જાણીને હૃદયમાં દાને કરનાર બને છે ઉત્તમ આત્માઓ એનો ત્યાગ કરવા અને સાધુપણું પ્રાપ્ત કરવા પલાયન થાય છે આ સંસારમાં સર્વે સંબંધો પતિના પત્નીના માતા પિતાના પુત્રાદીના બધા મિથ્યા છે એક ભવ પૂરતા છે એ ભવમાં પણ શ્વાસ વધાય નહીં તો પતિ પત્નીને છેદ કરે પત્ની પતિનો છેદ કરે એમ અવિશ્વાસ થવાથી મારામારી પણ થાય એવો અસત્ય મિથ્યા આ સંબંધો છે એમ જ્ઞાની 97મા શ્લોકમાં સમજાવે છે હવે શ્લોક 97 પ્રભાતે સમજાતે ભવતી વિતતા સ્વાપ ફલન કલના દ્વિચંદ્ર જ્ઞાનમ વા તિમિર વિરહે નિર્મળ દુષામ તથા મિથ્યા રૂપ સ્ફુરતિ વિદિતે તત્વ વિશે ભવો યમ સાધુનામ ઉપરત વિકલ્પ સ્થિર ધ્યાન જેમ પ્રભાત કાળ થવાથી સ્વપ્નની કલ રચના નિષ્ફળ થાય છે ઊંઘમાં હોઈએ સ્વપ્નમાં હું રાજા બન્યો મને નીચેથી ધનનો ભંડાર મળ્યો આવા આવા સ્વપ્નો આવે પણ જ્યાં ખુલે બાજુમાં કઈ દેખાય નહીં એ મિથ્યા થાય છે અથવા તિમિર જાતિના રોગ વાળું જે નેત્ર એને નાશ થયેલી ઝકી હોવાથી એક ચંદ્ર ને જોઈ ત્યાં બે ચંદ્ર દેખાય એક પ્રસંગે બે દેખાય આવું મિથ્યા જ્ઞાન થાય છે એમ તત્વનો વિષય જાણી જેમના વિકલ્પ જેમના વિકલ્પો શાંત થઈને સ્થિર બુદ્ધિ થઈ રહી છે એવા સાધુઓને આ સંસાર મિથ્યા રૂપ ભાસે છે જેણે મનને કબજે કર્યું છે મોહને ઓળખ્યો છે અને મોહને જીત્યો છે એવા મહાત્માઓને આ સંસાર વધારે વધારે વૈરાગ્ય લાવનારો બને છે એવા જેવો વૈરાગ્યના માર્ગે જાય છે એ ભોગ્ય પ્રાણી આત્મા વિજ્ઞા પારમાર્થિક તત્વો વિશે યથાર્થ પ્રાણી જાણવાથી જેમના નીચા સંબંધી સંકલ્પ વિકલ્પો શાંત થયા છે અને તેથી કરીને આત્મભાવમાં રમણતા કરનારા બન્યા છે એમાં નિશ્ચય બુદ્ધિ એવા સાધુ સંતોને મોક્ષની સાધનામાં જ એક નિશ્ચાવાળા એવા મુનિજનોને આ સંસાર મિથ્યારૂપ ભાસે છે કેવી રીતે નીકળે છે જેમ સૂર્યોદય વળે પ્રભાત કાળ થવાથી હું ઉડી જાય અને સ્વપ્નવાળી નિદ્રાની કલના સ્વપ્નમાં દીઠેલા પદાર્થોના સ્વપ્નવાળી બુદ્ધિ એ મિથ્યા લાગે છે અથવા તિમિર નામના રોગ એ રોગનો વિરહ થવાથી નષ્ટ થવાથી જેમના ચેતો નિર્મળ થયા છે એવા મનુષ્યોને બે ચંદ્રનું જ્ઞાન આકાશમાં બે ચંદ્ર જોવાનું ક્રાંતિ જ્ઞાન ખુલ્લું થાય છે તેમ આ સંસારનું સ્વરૂપ અવિદ્યમાન ભાષે છે નશ્વર નાશવન ભાવે આજે કડકુદી હોય એ બીજા બીજ માંગતો હોય એના પૈસા ખોઈ નાખે એવું પણ બને છે અને આજે કઈ ના હોય અને કાલે કડકુદી થાય આવું પણ બને છે એ રીતે
પ્રેમ કરવા જેવું નથી એવું જીવને સમજાય છે. કેમ કે સર્વે સંબંધો કર્મથી જ ઉત્પન્ન થાય છે. પરમાર્થ હેતુ કોઈ પણ સંબંધ સાચો છે જ નહીં. કર્મના સંજોગને વર્તીને બધા સંબંધો થાય છે અને એનાથી બધા નવા કર્મો થાય છે અને જીવ ભવ ભવમાં આ રીતે દુઃખી થાય છે. મારે મહાપુરુષો કહે છે કે સંબંધ બાંધો એ રાગને વધારનાર, રાગ વધારનાર એ દુઃખને લાવનાર છે. હવે દાખલા 98મી સંસ્કાર પોતાની પુરુષ અને પર એ અવસ્થાને કરીને સંસારની અસારતા અધિકારે છે. તમે અત્યારે બધા સુખી હો તો કયા ભાવમાં કરેલા કર્મો અને આ ભાવમાં સુખ ભોગવીને કરેલા કર્મો બીજા ભાવમાં દુઃખી કરે છે. એક દસકો સુખનો એક દસકો દુઃખનો આવો આ સંસાર છે. સુખના દસકા ઓછા, દુઃખના દસકા વધારે. એવી વાત સુખ 98માં ગુરુજી આપણને સમજાવે છે. પ્રિયા વાણી વીણા શયન કરો સંતા સંવાદ ધર્મ સુખે ભવો એમ પિયો કદી દેરી પૂર્વ મતિર ભૂત અકસ્માત અસ્માકમ પરિકલિત તત્વોપ વિશદા ઈદાની મેતસ્મિન નરતિ રતિ તુ સ્વાત્મનિ રતિ. આ સંસાર માં એક ક્રિયા એ પત્ની, બીજી મનોહર વાણી, બીજું વીણા, બીજું શયન અને પાંચમું શરીરનું સંભાન શરીર સાચવું એ સર્વ પ્રકારના સુખરૂપી અમૃત વડે રચેલી છે. આ સંસારની બધી વ્યવસ્થા એ પ્રમાણે અમારી બુદ્ધિ પહેલા હતી કે સંસાર સુખથી ભરેલું, સંસારમાં ક્રિયાનું શું, વાણીનું શું, વિનાનું શું, શરીરનું શું, શરીરના સાચવવાનું શું, આવું બધું આ જીવ પેલા મોહને વશ જાણતો હતો. અને જેમ જેમ જૈન શાસ્ત્રોનો અભ્યાસ થયો, વિચાર પ્રભુની વાણી અહીંયામાં સમજાણી, તેમ તેમ ખ્યાલ આવ્યો તો હમણાં તો અકસ્માત અમને આત્મતત્વનું જ્ઞાન પ્રાપ્ત થવાથી આ સંસારમાં કોઈ પણ વસ્તુ રતિ પ્રીતિ ઉત્પન્ન થતી નથી કોઈ પણ વસ્તુ ઉપર. પણ માત્ર આત્માને વિશે જ પણ જાય, મારા આત્મા ગુણીય કેમ બને, બધા ગુણો વાળો કેમ બને, બધા ત્યાગ તપ વાળો કેમ બને અને આત્માનું કલ્યાણ કરનારો કેમ બને એવી દ્રષ્ટિ હવે શરૂ થઈ છે. જૈન શાસનમાં જૈન જૈન સાધુ સંતોનો અને આગમ શાસ્ત્રનો સંપર્ક વધે, અભ્યાસ વધે, ઉત્તમ જીવોનો પરિચય વધે એમાં જીવની રચી બદલાય છે. આવા કઈ કાળમાં પણ દર વર્ષે 50, 100, 150 ઈચ્છાઓ થતી આજે પણ આપણને નજરે જોવા મળે છે. ઘણા ખેલો તો એવા થાય છે કે પતિ પત્ની બંને 5-10 વર્ષ સંસારમાં રહી એવા વૈરાગી બની જાય છે, બંને સાથે દીક્ષા લે છે એવું અને આત્મકલ્યાણ કરે છે. પૂરી ભવ સ્વરૂપની અજ્ઞાન દશા હતી ત્યારે અમારા ચિત્ર એવી છે, એવી બુદ્ધિ હતી કે આ મનુષ્યની ગતિનું એ સંસાર એ સુખનું સાધન છે. સ્ત્રીઓ એ સુંદર રૂપવાળી અને સ્નેહ ભરેલી વાળી સ્ત્રીઓ એ સુખનું સાધન છે. વાણીનો વિલાસ, મનગમે એવું બોલવું, ગાવું, વચનની રચના એ સુખનું સાધન છે. શયન સુંદર સુકોમાં સૈયા, સુંદર પથારી સુગંધવાળી અને ચણસુબા શરીર સારું, ધન સારું, એ બધું તૈલાદી સ્નાન સામગ્રી મદનાદી કરવું એનાથી આ શરીર સારું રહે એ સુખરૂપી અમૃતથી
भलवा संसार से एवं आजुदी आजुदीवादी जातू हतु परंतु जेम जेम नानी नो संपर्क वध्यो नानी ना वतु ने सांभ्या सासु ने भया तेल तेल सहसा जेले तत्व ने संसार ना परमात्मा ने अथवा ब्रह्मा स्वरूप उपनिषद ज्ञान रहस्य प्राप्त भेवजे એવા અમોને આ સંસારમાં કઈ પણ પ્રીતિ ઉત્પન્ન થતી નથી, પરંતુ પોતાના આત્મસ્વરૂપ વિશે પ્રીતિ ઉત્પન્ન થાય છે. ગમે એવા પૈસા ખર્ચીને ઘર બનાવ્યું હોય, કપડા ઊંચા બનાવ્યા હોય, દાગીના ઊંચા બનાવ્યા હોય અને ઊંચા કાઢીને ચાલતા હોઈએ, પણ જયારે આયુષ્ય પૂરું થાય અથવા પુણ્ય પૂરું થાય ત્યારે આ જીવ બધી જ વસ્તુ અહીં રાખીને એક આ જીવ જ પ્રભાવમાં જાય છે. એ પોતાનું કોઈ સાચું સગું છે જ નહીં અને સાચું સગું સંસારમાં હોઈ શકે પણ નહીં. આત્માને એકલો આવ્યો એકલો જવાનો. પુણ્ય પાપ કર્મ સાથે આવે અને તમે મહેનત કરીને જમાવેલી સંસારની સામગ્રી કોઈ સાથે આવતી નથી. એ બધી પાછો વર્ગ એને અનુભવે છે. મારી એ જીવ તું તારા આત્મ કલ્યાણમાં જોડાઈ જા, આત્માનું કલ્યાણ કરવા આ માનવ ભાવ મળ્યો છે. એકલા પૈસા કમાવા અને ભોગ સામગ્રી મેળવવા માટે નથી, ઉત્તમ ચીજો આ ભાવમાં જ મળે છે. કેવું જ્ઞાન, મનપૂર્વક જ્ઞાન, આવા ઊંચું શુદ્ધ જ્ઞાન અનુમન ભાવમાં જ મળે. સંયમ, ત્યાગ, તપ, વૈરાગ્ય આ બધું મનુષ્ય ભાવમાં જ મળે. અને એ જીવ કઈક તું સમજ અને જેમ મળે તેમ વધારે ભોગોનો ત્યાગ કરી ભોગીમાંથી યોગી બનતા છે. યોગી બનીશ તો જ વહેલું વહેલું કેવનાન થશે અને વહેલા વહેલા મોક્ષી જવાનું બનશે. શ્લોક નંબર 99 પૂર્ણ કહેલા આથી વધારે સ્પષ્ટતા 99મા શ્લોકમાં ગુરુ મહારાજ કરે છે. દધાના કાઠિન્યમ નિરવધિકમ આદ્વિત્ય ભવ પ્રપંચા પાંચાલી કુચકલસ નાતિ રચિદા ગલત્ય જ્ઞાનાભે પ્રસુમરુ ઉચા વાત્મનિશી વિયોગ ચિદાનંદ સિંધ સહજે જ્યોતિ વિરતિ. હવે પંચાલી પત્ની એના સ્તનરૂપી કલશની જેમ અવધિ રહી કઠિનતાને ધારણ કરતા એવા અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા આ ભવના પ્રપંચો, આ ભવના વિસ્તારો, આ ભવમાં મેળવેલી સાધન સામગ્રી એ જીવને વૈરાગ્ય થાય ત્યારે નિધિદાયક બનતી નથી. એને બંધન લાગે છે. જેટલું મોટું ઘર એટલું વધારે મોહ, વધારે મોહ એટલું વધારે બંધન. જેટલો વધારે પૈસો એટલી મમતા વધારે, એ મોટું બંધન. તેને અજ્ઞાન રૂપી વાદળા વિખરાઈ જવાથી અને પ્રચાર પામતી કાંતિ વાળા આત્મારૂપી ચંદ્રનો ઉદય થવાથી સ્વાભાવિક ચિદાનંદ પ્રાપ્ત થયો છે. જ્ઞાનનો આનંદ તેથી આ સંસારના બધા પ્રપંચોમાંથી આ જીવને નિશ્ચિત ગમે છે. ક્યાંય અન્ય રોકાવું, ક્યાંય અંજાવું ગમતું નથી. મેવા મીઠાઈ ખાવા પીવાના હોવા છતાં તેની લાલસા જીવને હોતી નથી. એને ત્યાગ તપમાં વધારે રસ હોય છે. ભવો ભવમાં આવી વસ્તુ ખાધી પીધી છે તો એ સંતોષ થતો નથી અને સંતોષ થવાનો બી નથી. આ ભોગની સામગ્રી જેવી છે એમ નાની પૂછો આપણને સમજાવે છે. અજ્ઞાન દશામાં ઉત્પન્ન થયેલા સંસારના પ્રપંચો, અમારી માતા, અમારા પિતા, અમારી પત્ની, અમારા પુત્રો, અમારું ધન, અમારું ઘર, આવા સંબંધો નિસીમ સીમા વગર મર્યાદા વગર
कठोरता धारण करे छे कोई सीमा नहीं खपे कठन अमोने काष्ट અને પાષાણાદિની બનાવેલી પૂતળીના સંદુક અત્યંત કઠણ કળથી જેમ હવે પ્રીતિદાયી થતા નથી એટલે જેમ કૃત્રિમ પૂતળી હોય એના કૃત્રિમ શરીરના ભાગો પ્રેમદાયક થાય નહીં અને અજ્ઞાન ભ્રાંતિ જ્ઞાનરૂપી વાદળાનો સમૂહ વિનાશ પામવાથી વિશ્વ કાંતિવાળા આત્મારૂપી ચુંદરો ઉદય થવાથી ચિદાનંદ જ્ઞાનરૂપી આનંદ એનો અને સ્વાભાવિક રસ ઉત્પન્ન થયો છે. મોહની માત્રા આ શાસ્ત્રો ભણવાથી સાંભળવાથી મહાપુરુષના સંપર્કથી ઘટી ગઈ છે અને આત્માના ગુણોની લગની લાગી છે. અને કેમ કરીને અમે અમારા ગુણો મેળવીએ અને અમે દબાયેલા ગુણને પ્રગટ કરીએ. આત્મા ગુણથી ભરેલો છે. જેવો મોક્ષનો આત્મા છે તેવો જ શુદ્ધ બુદ્ધ આપણો આત્મા પણ છે, નિગોદનો આત્મા પણ છે. પ્રસિદ્ધના આત્મા ઉપર કર્મના આવરણો હતો એમને તોડ્યા છે. આપણા આત્મા ઉપર કર્મના આવરણો છે એ આપણે તોડ્યા નથી એટલે આપણા ગુણો દબાયેલા છે. મારે હે જી તું પ્રયત્ન કર, તારામાં આનંદ ગુણની સામગ્રી સ્વયં ભરેલી છે. જેમ સૂરજ વાદળથી ધમકાયેલો હોય તો સૂરજનું પોતાનું છે વાદળ ધમકી ધમકાવાના કારણે આપણને દેખાય નહીં, પણ સૂરજ ઊંચાથી જોવો હોતો નથી. એમ આત્મા અનંત ગુણથી ભરેલો છે. એના ગુણો આ કર્મોથી ધમકાયેલા છે. એટલે કર્મોને તોડી અને તારા પોતાના ગુણ તો ઉઘાડ તો તું પણ સિદ્ધ પરમાત્મા જેવો શુદ્ધ બુદ્ધ થઈ શકે છે. આવી વાત મહાપુરુષો આપણને આ ગ્રંથો દ્વારા સમજાવે છે અને ઘણા જીવો આ ગ્રંથો દ્વારા આ તત્વને સમજીને દીક્ષા ગ્રહણ કરે, સંયમ પાળે, તપ જપમાં આત્માને જોડે અને મોહના વિકારોને જીતે ને કલ્યાણ કરી જીવનાન પામી વહેલા વહેલા મોક્ષે પધારે. મારે પણ આમ જ કરવું છે એટલે મહાપુરુષો આપણને આવું તત્વ કહે છે. અને આ ગ્રંથ ચાલુ કર્યો એ એટલા માટે ચાલુ કર્યો કે આપણને એના વિશે થોડી વધારે ખ્યાતિ આવે, પ્રસિદ્ધિ આવે કે આત્માનું સ્વરૂપ કેવું છે. અધ્યાત્મ સાર આત્માના ગુણોને જ વિચારવા, આત્માના સુખને વિચારવા, એના અધ્યાત્મ અધી અને આત્મા, આત્માના અંદર રહેલી અનંત શક્તિ એને ઉઘાડવી. આ ગ્રંથો ભણવાથી વૈરાગ્ય વધે, સંસારનો મોહ ઘટે અને આત્મા સહજ આનંદ વાળો બને. દાગીનાથી કપડાથી જે આનંદ થાય છે એ ક્ષણ પૂરતો થાય, કારણ કે પર વસ્તુ છે. મેલી જાય, ભાગી તૂટી જાય અને છોડું પ્રોગ્રામનું કામ પૂરું થાય એટલે કાઢી નાખવા પડે. જ્યારે જ્ઞાન દશા અંદર આત્મામાં આવી હોય એ જો હાચવીએ તો ક્યારેય કાઢવી નથી પડતી, ભૂલાતું નથી. એનો આનંદ એ અપૂર્વ આનંદ છે. સંસારિક લક્ષ્મીનો ત્યાગ કરનારાને અભ્યંત લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. બાહ્ય વસ્તુનો જેને મોહ ઓછો એને અંદરની વસ્તુ જલ્દી પ્રાપ્ત થાય. બહારી વસ્તુનો મોહ જ આપણે ફસાવનાર છે એવી વાત 100મા શ્લોકમાં ગુરુજી આપણને સમજાવે છે. ભવિ વા રાજ્ય શ્રી ભજતુરગ ગો સંગ્રહ કૃતા નશા જ્ઞાન ધ્યાન પ્રસમ જનિતા કેમ સ્વ મનસી બહિર્યા પ્રેષસ્ય કેમ મનસી તનાત્મ રતેય તો સ્વા હીનમ કચ્છજતિ સુખમ ઇચ્છતિ અતપરમ. હવે આ સંસારમાં
એ રાજ્યલક્ષ્મી છે, એમાં હાથી હોય, ઘોડા હોય, બળદ હોય, આવી સંગ્રહ વડે કરાયેલી એ રાજ્યલક્ષ્મી છે, એ બીજા ભાવમાં સાથે આવતી નથી ને આ ભાવમાં કાયમ રહેતી નથી. એક દુષ્કામાં હોય, બીજા દુષ્કામાં ન પણ હોય, જયારે જ્ઞાન ધ્યાન અને પ્રથમ ભાવ એનાથી ઉત્પન્ન થયેલી જે લક્ષ્મી છે એ પોતાના મનમાં કે જીવમાં ટકે છે, ટકાઈ હતું, પણ આપણે એનું ધ્યાન રાખતા નથી. આવી લક્ષ્મી આપણને પ્રાપ્ત થતી નથી. બૈર્યા પ્રિયશ્યામ, બહાર રહેલી જે વસ્તુ પ્રીતિ કરનારી એ આપણને બંધન કરતા છે. આ સંસારમાં હાથી ઘોડા અને બળદ વગેરેના સમૂહથી બનેલી રાજ્યલક્ષ્મી છે, તો શું જ્ઞાન ધ્યાન પ્રસંગ ભાવથી ઉત્પન્ન થયેલી ભાવલક્ષ્મી એ યોગીજનના મનને વિશે આમ કરનારી નથી હોતી? હોય જ છે. જેમ ભાઈ સ્ત્રીઓ આ સંસારમાં સુખનું સાધન છે, તેમ શું યોગી નામમાં રહેલી આત્મભાવની પ્રીતિ એની સ્ત્રી નથી? છે એ કોણ વિદ્વાન આવું સ્વાધીન સુખ કરીએ અને પરાધીન સુખ નહીં છે? સાચો ડાયો માણસ આવા પરાધીન સુખને ક્યારેય ઈચ્છતો નથી. આ ભવને વિશે જેમ દેવ અને મનુષ્ય જન્મ વિશે હાથી ઘોડા ગાયો બળદનો સમૂહ એ બનેલી સાંભળવામાં અને જોવામાં આવતી એ રાજલક્ષ્મી છે એમ જ્ઞાનથી ઉત્પન્ન થયેલી સુખના અભ્યાસુખ હાથીની ઘટના વાળી ધ્યાનથી ઉત્પન્ન થયેલી ધર્મ ધ્યાન શુક્લ ધ્યાન અને બાર ભાવના એવું ઘોડાઓના તરંગી ઉછળતી લક્ષ્મી આ પ્રસન્ન ભાવથી ઉત્પન્ન થયેલી અધિક શાંતિ સીતા અને સુંદર ગતિવાળી ગાયો વૃષભોથી શોભતી એવી ભાવલક્ષ્મી સુરાજલક્ષ્મીનો ત્યાગ કરનારા યોગીજના મનમાં વિખેરાયેલી નથી? જેમ રાજાના મનમાં રાજ્યલક્ષ્મી છે એમ યોગીના મનમાં આ ભોગ સામગ્રીના ત્યાગરૂપ યોગલક્ષ્મી છે. તથા સફળ કર્મમાં રહી એવા આત્મ પરની પ્રીતિરૂપ ક્રિયાઓ પ્રીતિરૂપ ક્રિયા ઇન્દ્રાની વિગતિ પણ હજી ઘટતા એક શું નથી છે? એવી આવા સ્વાધીન સુખનો કયો વિદ્વાન ત્યાગ કરે અને પરાધીન સુખની ઈચ્છા કોણ ધારો માણસ કરે? કોઈ ન કરે. આવું જ્ઞાની પુરુષો આપણને જુદી જુદી રીતે તત્વ સમજાવે છે, સંસારિક સુખની નિંદતા બતાવે છે. સંસારિક સુખ એ હસત બાંબા જેવું નથી, નિંદવા જેવું છે એમ જ્ઞાની પુરુષ 101 માં શ્લોકમાં કહે છે. પરાધીનમ ચર્મ છૈ વિષય કાંક્ષ મલિનમ ભવે ભીતિ સાનમ તદ વિકુમતિ તત્વ રમતે બુદ્ધા સ્વાદીને અક્ષય કર્ણો સુખ રહી દે નીલી નાસ્તિ કંતિ પ્રબલિત ભયા ધ્યાત્મિક સુખે. આ સંસારમાં જે સુખ છે ધનનું સ્ત્રીનું ઘરનું ખાણીપીણીનું એ બધું પરાધીન પરપદાર્થ ક્ષણી ઇન્દ્રશ્યામમાં હોવાથી ધન ન હોય વિશ્વની ઈચ્છાના સમુદી મળી અને ભય ઉત્પન્ન થનારું થોડી જશે લૂંટાઈ જશે કોઈ જોઈ જશે ને શંકાવું પડે તો પણ કુબુદ્ધિ વાળો પ્રાણી એમાં આનંદ માને છે. પરંતુ પંડિત પુરુષો સ્વાધીન અવિનાશી ઇન્દ્રિયોની ઉત્સુકતા વિનાનું અને ભય રહી એવા આત્મગુણના સુખને જ સુખ સમજે છે. આત્મામાં ધારો કે કેવું પ્રગટ થયું હોય તો કોઈ લઈ ન જાય, કોઈ લઈ શકે નહીં. પણ ખીચામાં 5 લાખ રૂપિયા હોય તો એની કસ્ટડી બી હશે તો પણ ભય લાગે. એ પૈસા દાગીના ઉપર બધા એ લૂંટાઈ જાય
ते सुगम साधन नदी आज संसाराने विसेल सगळा देव आणि मनुष्य जे सुख छे ये सर्व पराधीन पुष्प नो छो चंदन नो छो खानपान नो छो स्त्रियादी भोग नो छो એ રીતે આધીન થઈને દેવું પડે એ કેમ આપણે કરવું પડે હું છે વિને છો અને કરીએ તો એક દિવસ કાબરી બે દિવસ કાબરી ભૂલી જાય શબ્દ રૂપ રસ ગંધ અને સ્પર્શ એ પાંચ વિષયોની અભિલાષાના સમુદી મલિન છે અપવિત્ર છે એ મને મારે ચોક ચોરે બીજી બધી વાત ભૂલી જાય સ્વ પર જાતિથી ઉપર ભયોનું સ્થાન છે તો પણ એ સુખ એવું અનિત્ય તુચ્છ છતાં પણ દુર્બુદ્ધિ વાળા જીવો એમાં સુખમાંની રમણતા કરે છે પ્રમોદ પામે છે પણ પંડિત પુરુષો એવા સુખમાં લપકાતા નથી એ આત્માને આધીન આત્મસ્મરણના ઉદ્ભવથી પોતાને જ આધીન આત્માની જ ઉત્પન્ન થયેલું હોવાથી નાશ વિનાનું અને મનને ઇન્દ્રિય કરી ઉત્સુકતા વિનાનું એને ઉત્કંઠા રહી અને નિર્ભય વૈરી આવું સુખ આત્માનું છે એવા અધ્યાત્મને વિશે રહેલા સુખમાં આનંદમાં નિરંતર મગ્ન રહે છે પંડિત પુરુષો અધ્યાત્મને જ વધારે મહત્વ આપે છે શ્લોક નંબર 102 હવે આ પ્રકરણ પૂરું થાય છે જગત ભયદાનમ કરો ભવ સ્વરૂપાદ્યનું ધ્યાનમ સમસ્વ નિદાનમ કૃતધીય સ્થિરીભૂતમ યસ્મિન વિધુ કિરણ કર્પૂર વિમલા યસ શ્રી પ્રૌઢા સ્યાત ચિન સમય તત્વ સ્થિતિ વિધામ 102 મો શ્લોક એક કાળ માટે આટલું બધું સમજાયું એટલે નિપુણ બુદ્ધિ વાળા પંડિતો આ ભવ સ્વરૂપના ચિંતનને સંતાસુના કારણરૂપ માને છે અને ત્રણ જગતને અભયદાન દેવારૂપ કે છે એ કોઈ જીવને મારવો નહીં કોઈ જીવને દ્રાવવો નહીં કોઈ જીવને ભય ઉત્પન્ન થાય એવું વર્તન કરવું નહીં જે ભવ સ્વરૂપનું ધ્યાન સ્થિર થવાથી જીન આગમના તત્વોની સ્થિતિને જાણનાર પુરુષોને ચંદ્ર કિરણો કર્પૂરની જેવી નિર્મળ યશોદી લક્ષ્મી અથવા મોક્ષ લક્ષ્મી પ્રાપ્ત થાય છે પૂરે કહેલા ભવ સ્વરૂપનું ચિંતન કરવાથી જ્ઞાનમાં ધ્યાનમાં સંયમમાં આવા નિર્મળ ગુણોમાં અને સૂક્ષ્મ બોધ વડે એમની બુદ્ધિ કસાયેલી છે નિપુણ થયેલી છે એવા સત્પુરુષો સંસાર સ્વરૂપના ધ્યાનને એના ધ્યાતાને સમજાના સુખનું સર્વ વિક્ષેપ રહીત અને શાંત સ્વભાવમય એવા આનંદનું મૂળ કારણ કે છે ત્રણેય ભૂમમાં વર્તા પ્રાણીઓને અભયદાન આપવાનું સમજાવે છે તે ધ્યાનનું ફળ શું તો જે ભવનું સ્વરૂપ એનું ધ્યાન મનમાં સ્થિર થવાથી નિશ્ચલ થવાથી ચંદ્રના કિરણો અને કર્પૂરના જેવી યશ લક્ષ્મી નિર્મત કીર્તિ અને મોક્ષ લક્ષ્મી જે સર્વજ્ઞ અરિંદ ભગવાનના સિદ્ધાંત તત્વોની જીવાદી નવ પદાર્થ પ્રીતિદાયક વાક્યોની સ્થિતિને એ સાધવા શૈલી વડે પદાર્થના સ્વરૂપને જાણનારા એવા પુરુષોની વૃદ્ધિ પામે છે હંમેશા તત્વ ભણનારા પુરુષો નાની પુરુષો સંસારમાં આ રીતે વધે છે આ શ્લોકમાં જે શબ્દ જે મુખ્ય છે એના આશય એ છે આ ઘરના કરતા યશો વિજયજી મહારાજ 300 વર્ષ થયા એમને પોતાનું નામ અંદર સોંપ્યું છે આમ 102 શ્લોક અહીંયા પૂરા થાય હવે આ વિષય પૂરો થવા આવ્યો છે એટલે છેલ્લે મંગળીકૃતે ગણકા શ્લોક કહે છે પાર્થ ગંભીર વાણી એમ સુમંદ ધીર કોચ ગુરુ પ્રસાદ પર સદ્ય પ્રબંધ પ્રથમો જરી ગંભીર અર્થવાળી મહાપુરુષોની વાણી ક્યાં અને ઓછી બુદ્ધિ વાળું હું ક્યાં
હું ઊંચી બુદ્ધિ વાળો છું, નાની ની હોય ને હું પૂરી સમજી શકતો નથી, તો સમજાવી તો ક્યાં નહીં શકું, છતાં ગુરુની કૃપાથી આ વાત સમજાવવા મેં આ પ્રયત્ન કર્યો અને એમાં પહેલો પ્રબંધ આજે અહીંયા પૂરો થાય છે. ગુરુની કૃપાથી પહેલો પ્રબંધ હવે પૂરો થાય છે. અધ્યાત્મ સારમાં શબ્દ ભાવોક્તિ ટીકા એમ શબ્દ ભાવોક્તિ નામની ટીકામાં આ પહેલો પ્રબંધ પૂરો થયો 102 શ્લોકનો. બાકીની વાત હવે આપણે આવતા શનિવારે લઈશું. આવતા શનિવારે બીજો પ્રબંધ ચાલુ કરીશું. દરેક ભાઈઓ આમાં બરાબર સાંભળવામાં ધ્યાન આપશો. આ ગ્રંથ એક અપૂર્વ ગ્રંથ છે, વૈરાગ્યને વધારનારો ગ્રંથ છે. મહાપુરુષોએ ઘણી મહેનત કરીને આવા ગ્રંથો બનાવ્યા છે. એ લાઇબ્રેરીમાં છે, ગોકવાર આવા પુસ્તકો વાંચો, વસાવજો અને આ પુસ્તકોથી જ્ઞાનને મેળવજો. કઈ ભૂલચૂક થયું તો ભિક્ષામી દુકાન. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ જૈનમ જયતિ શાસનમ.